હાલ કોરોના સંક્રમણ કંટ્રોલમાં છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉનમાં આંશિક છૂટછાટ અપાય છે. તો સુરતના ચૌટા બજારમાં ભારે ભીડ ભેગી થતી હતી, જેને લઈ સ્થાનિક લોકો દ્વારા લોકોનું નિયમનું પાલન કરવાની સાથે ભીડ ઓછી થાય તે વાહન પાર્ક ન કરવા તે પણ બોર્ડમાં ચેતવણી અપાઈ છે. કોરોના હજી ગયો નથી ત્યાં તો ચૌટા બજાર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભરાતા બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે. માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સના અભાવ વચ્ચે ભરાતા બજારો આગામી દિવસોમાં સુપર સ્પ્રેડરનું ઉદાહરણ બની શકે. જો કે હાલ વિસ્તારમાં રહેતા લોકો માટે આડેધડ ઊભા કરી દેવાતા વાહનોની સમસ્યા એક મોટું કારણ બની ગઈ, જેના કારણે કેટલાક રહીશો આખરે અહીં વાહન પાર્ક કરવાનો પાર્કિંગના બોર્ડ મારવાની સાથે જો વાહનો પાર્ક કર્યા હોય તો નીકળી જશે તેવા શબ્દોમાં કડક સૂચનાઓ લખીને લોકોને એલર્ટ કરવાનો પ્રયાસ કર્યો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સરકારી તમામ ગાઈડલાઇન્સનો ચૌટા બજારમાં ઉલ્લંઘન કરાઈ રહ્યું છે તો પણ તંત્ર ચૂપ છે. દંડના નામે માત્ર રૂપિયાની ઉઘરાણી કરાઈ રહી છે, પરંતુ સમસ્યાનું સમાધાન કરવા પોલીસ તંત્રને કોઈ રસ ન હોવાનું કહી શકાય છે. પાલિકા તો શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રાખવાના નિયમના કારણે ચૌટા બજારમાં દિવાળીના દિવસો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયમાં બજારમાં આવતા ગ્રાહકોના કારણે આસપાસના રહેવાસીમાં સંક્રમણનો ભય સતાવી રહ્યો છે. સાથે સાથે પાર્કિંગ એક મોટી સમસ્યા બની ગઈ છે. લોકો આડેધડ પોતાના વાહનો જ્યાં ત્યાં પાર્ક કરી દેતા હોવાના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. દબાણની ઓનલાઈન ફરિયાદો કરવા છતાં SMC ના અધિકારીઓ કોવિડની કામગીરીનું બહાનું કાઢી ફરિયાદો ક્લોઝ કરાવી દેતા હોવાનો આક્ષેપો કરાયા છે. વધુમાં ચૌટા બજારમાં દુકાનો સિવાય કોઈપણ પ્રકારના ફેરીઓ સંપૂર્ણપણે એન્ટ્રી સવારથી જ બેરિકેડ મૂકીને બંધ કરવી જોઈએ. ગ્રાહકો જ્યાં ખરીદી માટે જવાના હોય તે જગ્યાએ જ પોતાની ગાડી પાર્ક કરવી જોઈએ. આસપાસના વિસ્તારોમાં સંક્રમણનો ભય ઓછો થાય દુકાનોની બહાર છાપ કે ફેરિયા ઊભા રહે છે. દુકાનદારોને મસમોટો દંડ ફટકારવામાં આવવો જોઈએ, જેથી કરીને સરકારની રોડ ઉપર ઊભા રહેતા ફેરિયાઓ પાસે દુકાનદારો ભાડું ના વસૂલી શકે. કોઈપણ સમયે એમ્બ્યુલન્સ, ફાયરના વાહનો જેવા ઇમરજન્સી વાહનોની અવર જવર થઈ શકે તેટલી જગ્યા હોવી જોઈએ. હાલ તો ચૌટા બજારના કારણે આસપાસના રહીશો હવે કંટાળી ગયા છે. તંત્ર ગેરકાયદેસર ધંધો કરનાર માટે કાયદેસર રીતે વેરા ટેક્સ, ઇન્કમ ટેક્સ ભરી રહેતા રહીશોને આવી જ રીતે હેરાન કરશે તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે. બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ, સુરત.